લોકમાન્ય તિલકે ગણપતિની સ્થાપના સમાજને સંગઠિત કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે કરી હતી, જે હવે 21મી સદીમાં દેશ અને દુનિયાના હિન્દુઓ માટે ઉત્સવ બની ગયો છે. ત્યારે નવસારી જિલ્લા વહીવટીતંત્રએ ગણપતિ ચતુર્થીને રોજગારી સાથે જોડતા નવસારી જિલ્લાના મિશન મંગલમની બહેનોએ ઇકો ફ્રેન્ડલી માટીના ગણપતિ બનાવી પર્યાવરણને બચાવવાનો ભગીરથ પ્રયત્ન આદર્યો છે. મિશન મંગલમ યોજના અંતર્ગત ગ્રામ્ય અને શહેરી વિસ્તારની આર્થિક રીતે નબળી બહેનોને રોજગારી મળે તે હેતુથી બહેનોને તાલીમ આપવામાં આવે છે. ત્યારે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના માછીયા વાસણ અને અન્ય ગામના મહિલા જૂથોને માટીના ગણપતિ બનાવવાની તાલીમ આપીને તેમના માટે રોજગારીની તકો ઉભી કરવામાં આવી છે. રૂપિયા 500થી લઈને 5000ના માટીના ગણપતિની મૂર્તિઓ બનાવીને તેઓ શહેરમાં વેચે છે, જેની બજારમાં ખૂબ જ માંગ છે. વહીવટીતંત્રએ મહિલા જૂથોમાં મિશન મંગલમ યોજનાની શરૂઆત કરાવી હતી. હવે આ મહિલાઓ પોતાના જૂથના નામે લોન લઈને રોજગારી મેળવી રહી છે. સખી મંડળમાં 12 બહેનો છે અમે, અને અમે જે ગણપતિની મૂર્તિઓ બનાવીએ છીએ, જે ગણપતિ બાપાનું તહેવાર આવે તે પહેલા અમે એનું કામ ચાલુ કરીએ અને માટીની મૂર્તિઓ બનાવી માટીની મંગલ મૂર્તિઓ બનાવીએ છીએ અને કલર જાતે જ કલર કામ કરીને જાતે જ એનું ડેકોરેશન કરીને બજારમાં વેચવા મૂકીએ છીએ અને એ જે મૂર્તિઓ વેચાય એમાંથી અમારું ગુજરાન ચલાવીએ છીએ. છૂટક મજૂરી કામ કરતી હતી. તડકામાં વરસાદમાં બધું કામ કરવાનું રહેતું હતું. મહેનત વધારે કરવી પડતી નહીં પડતી હતી અને અમને રોજગાર ઓછો મળતો હતો. પણ જ્યારથી આ બે વર્ષ પછી જે હું આ મંડળમાં જોઈન થઈ ત્યાર પછી અમને જે આ સિઝન વાઇઝ અમે બધું કામ કરીએ છીએ. અત્યારે ગણપતિનો તહેવાર છે તો અમે માટીની મૂર્તિઓ બનાવીએ છીએ અને ત્યારથી અમે જે આ કામ કરીએ છીએ ને જે અમને વેતન મળે છે તેનાથી અમે ઘરમાં બી અમને સારું સારી રીતે અમારું ઘર ચાલી શકે છે